પ્રક્રિયા વચ્ચેના બંધને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે તો આમ વિઘટન પ્રક્રિયામાં પરમાણુઓ પ્રક્રિયકોના પરમાણુઓ ઉર્જા મેળવીને એટલે કે શોષીને નાના અણુ કે પરમાણુઓમાં વિઘટન પામે છે આપણે અગાઉ જોઈ ગયા એટલે ઉષ્મા ક્ષેપક અને શોષકમાં બે બાબત હતી કે ભાઈ ઉષ્મા શોષકમાં શોષક ક્યારે કે બંધને તોડવા બંધને તોડવા વધુ ઉષ્માની જરૂર પડે એટલે આજુબાજુના વાતાવરણમાંથી શોષશે ક્ષેપક બંધને જોડવા માટે તો કે વધુ ઉષ્માની જરૂર નથી તો વધારેની ઉષ્મા આજુબાજુના વાતાવરણમાં ફેંકે તો કે અહીંયા વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવીને કે શોષીને એના અનુ કે પરમાણુ વિઘટન પામે છે આમ વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને શું કહેવાય છે ઉષ્મા શોષક બેરિયમ હાઇડ્રોક્સાઇડ ને એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ઉષ્મા શોષક છે કેમ તો કે એની પ્રક્રિયાથી બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી જુઓ તો નિપજોમાં શું થયું એનું વિઘટન થયું બેમાંથી ત્રણ નિપજો મળી કંઈ કંઈ બેરિયમ ક્લોરાઈડ એમોનિયા અને પાણી બનાવે છે એટલે વિઘટન થયું વિઘટન થયેલી પ્રક્રિયા છે તો વિઘટનમાં બંધ તોડવાનો છે બંધ તોડવા માટે વધુ ઉષ્માની જરૂર છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે આપણા શરીરમાં વિઘટન પ્રક્રિયાઓ આપણે જે ખોરાક ખાઈએ છીએ એની વિઘટન પ્રક્રિયા કઈ કઈ રીતે શરીરમાં ખોરાકનું પાચન વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે જ્યારે આપણે ઘઉં ચોખા બટાકા કોઈ પણ ખાદ્ય પદાર્થ આપણે ખાઈએ છીએ તો તેમાં હાજર સ્ટાર્ચ શરીરમાં ગ્લુકોઝ જેવા સરળ એટલે કે ખાંડ આપવાનું વિઘટન કરે છે એટલે કે સ્ટાર્ચ ગ્લુકોઝમાં પરિવર્તન થાય છે પ્રોટીન એમિનો એસિડ બનાવવા માટે વિઘટન કરે છે જોઈએ આપણે સ્ટાર્ચ પાણીને એની સાથે મળી મેલ્ટોઝ મેલ્ટોઝ પાણી સાથે મળી ગ્લુકોઝ બનાવે છે અને પ્રોટીન એમિનો એસિડમાં વિઘટન પામે છે આમ આપણા શરીરમાં ખોરાકના પાચનની પદ્ધતિ વિઘટન પ્રક્રિયા છે આપણા ખોરાકના મુખ્ય ઘટકો જેમ કે કાર્બોહાઈડ્રેટ ચરબી પ્રોટીન વગેરે ઘણા સરળ પદાર્થો બનાવવા માટે વિઘટન કરે છે આમ આ પદાર્થો વધુ પ્રતિક્રિયા આપે છે મોટી માત્રામાં ઉર્જા છોડે છે જે આપણા શરીર એનાથી કાર્ય કરે છે તો અહીંયા પ્રશ્ન લખવાનો છેતાલીસ એ બેતાલીસ એ વિઘટન પ્રક્રિયાઓ મોટાભાગે ઉષ્મા શોષક છે કેમ છેતાલીસમું આપેલ સમીકરણ કેમ ઉષ્મા શોષક છે અને છેતાલીસ સી આપણા શરીરમાં ખોરાકના પાચનની પદ્ધતિ વિઘટન પ્રક્રિયા કઈ રીતે છે તે કોઈ વધુ પાચન યોગ્ય બનાવવા માટે કણોનું વિઘટન થતું રહે છે તો અહીંયા સુધીનું કામ વિઘટનનો મુદ્દો આપનો પૂર્ણ થયો સરળ શિક્ષણ વિડીયો શરીર શું રહો આવતીકાલ માટે તૈયાર થતા રહો ભણતા રહો